સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પર્યાવરણ બચાવવા માટે ગણેશ ઉત્સવમાં માટીની પ્રતિમાની સ્થાપના માટે રવિવારના રોજ ભાગળતી ચોક બજાર સુધી જન જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પર્યાવરણ બચાવવા માટે ગણેશ ઉત્સવમાં માટીની પ્રતિમાની સ્થાપના માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે આજ રોજ ભાગળતી ચોક બજાર સુધી એક રેલીનું આયોજન કરાયું હતું ભાગર ચારસાથી નીકળેલી રેલી ચોક બજાર ગાંધી પ્રતિમાને સમાપન થઈ હતી જેમાં સુરત પોલીસ તથા અન્ય સરકારી વિભાગના અધિકારીઓ જોડાયા હતા સાથે જ વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી લોકોને ગણેશ ઉત્સવમાં માટીની મૂર્તિ બનાવવા અનુરોધ કર્યો હતો તો સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલ જનજાગૃતિ રેલીમાં ઉપસ્થિત જેમાં ડેપ્યુટી મેયર નીરવ શાહ અનિલ વિસ્કિટવાલા સહિતનાઓ લેઝીમ પર રમ્યા હતા બાઇક સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલી જનજાગૃતિ રેલી સાથે અનેક કાર્યક્રમો થકી લોકોને પર્યાવરણ બચાવવા અનુરોધ કરાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ એલ કેસ ન્યૂઝ સુરત